નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. બદ્રીનાથના દર્શને જતા પહેલા વડાપ્રધાન મોદીએ ફરી કર્યા કેદારનાથના દર્શન, કહ્યું કેદારનાથના વિકાસ માટે બનાવ્યો માસ્ટર પ્લાન. કેદારનાથ મંદિરે પહોંચતા પહેલા વડાપ્રધાન હળવી પળો માણતા કેમેરામાં કેદ થયા. વડાપ્રધાને રસ્તા પરથી પસાર થઈ રહેલા ઝરણાના પાણી સાથે મસ્તી કરી. કેદારનાથમાં પૂજા અને ગુફામાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાને ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા. વડાપ્રધાનની યાત્રાને લઈને મંદિર પરિસરને ઝીરો ઝોનમાં રાખવામાં આવ્યું. યાત્રિકોને સાકેત તિરાહા પર રોકવામાં આવ્યા. પૂજા પછી વડાપ્રધાન સિંહ દ્વારથી બહાર આવ્યા. બદ્રીનાથ યાત્રા દરમિયાન ગાંધીઘાટ, તપ્તકુંડ, બામણી ગામ, માળા ગામ, સાકેત તિરાહા અને બદ્રીનાથ પરિક્રમા સ્થળ પર સુરક્ષા સઘન રખાઈ. મોદી ત્યાંથી ચાલતા જ બદ્રીનાથ ધામ પહોંચ્યા. બદ્રીનાથ મંદિર પરિસરથી આગળ ચાલતા તેઓ અતિથિગૃહ ગુજરાતી ભવન ગયા. લોકસભાની ચૂંટણી માટે આજે સાતમો અને અંતિમ તબક્કાનું મતદાન. 8 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન. પ્રધાનમંત્રી મોદી, શત્રુઘ્ન સિન્હા સહિતના દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં થશે કેદ. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બુથ નંબર 246 પર વોટિંગ કર્યું. પોલિંગ બુથ પર મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ મતદાતાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ગોરખપુરમાં ભાજપના રવિ કિશન સામે ગઠબંધનના ઉમેદવાર રામ ભુવાલ નિષાદની ટક્કર. સીએમ બન્યા પહેલા યોગી કેટલાય વર્ષોથી આ બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા હતા, ત્યારે વોટિંગ કરવા જતા પહેલા તેઓએ ગોરખપુર મંદિરમાં પૂજા કરી હતી. મધ્યપ્રદેશના દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, ખરગોન, ખંડવા, રતલામ અને ધાર બેઠક પર મતદાન. તમામ બેઠકો પર 2014માં ભાજપે જંગ જીત્યો હતો. બાદમાં રતલામ બેઠક પર પેટા ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. તો બિહારમાં પણ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ મતદાર મથકો પર મતદારો લાઇનમાં જોવા મળ્યા હતા. યુવાનો, વૃદ્ધો, વિકલાંગોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જયરામ માંઝીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નવજોતસિંહ સિદ્ધુએ પંજાબના પટિયાલામાં કર્યો મતાધિકારનો ઉપયોગ. પરિવાર સાથે કર્યું મતદાન. આ પ્રસંગે સિદ્ધુએ ભાજપ પર કર્યા પ્રહાર. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પટનામાંથી મતદાન કર્યું. પટના વિમેન્સ કોલેજમાં તેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. યુપીની 13 બેઠકો પર આજે મતદાન. યુપીના વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવાર, તેમની ટક્કર સપાની શાલિની યાદવ અને કોંગ્રેસના અજય રાય સાથે. વહેલી સવારથી જ પંજાબમાં સાતમા તબક્કા માટે મતદાન શરૂ થયું અને સવારથી જ મતદાન મથકો પર મતદારો પહોંચી ગયા. અંતિમ તબક્કાના મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળના દેગંગામાં ભાજપના કાર્યકરો પર હુમલો. તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો. ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો આક્ષેપ. અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલના માથે 51.89 કરોડ રૂપિયાનું દેવું. સોગંદનામામાં જાણવા મળેલી જાણકારી મુજબ સની પાસે ચલ અને અચલ સંપત્તિ 60.46 કરોડ અને 21 કરોડની હોવાની જાણવા મળી, જ્યારે પત્ની પાસે 5.72 કરોડની મિલકતો હોવાનું બહાર આવ્યું. છત્તીસગઢમાં એક એન્જિનિયરે પોતાના લગ્ન શાનદાર અને યાદગાર બનાવવા ઘોડી કે કારને બદલે જેસીબી મશીન પર સવાર થઈને લગ્ન મંડપ સુધી પહોંચ્યો. કસ્તોર જિલ્લાનો અમીશ એકમાત્ર એન્જિનિયર. આગામી મહિનાથી વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ પટની ટોપ સુધી રોપવેમાં જઈ શકશે. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક પણ વૃક્ષ નથી કાપવામાં આવ્યું. શૌચાલય બન્યું ઘર. ઓડિશામાં ફોની વાવાઝોડામાં બેઘર બનેલા મજૂર પરિવાર શૌચાલયમાં રહેવા મજબૂર બન્યું. કેન્દ્રપાડા જિલ્લાના મજૂર ખિરોદ જેના તેની પત્ની અને બે પુત્રીઓ સાથે શૌચાલયમાં રહેવા મજબૂર બન્યા. રાજકોટમાં લલિત કગથરાના પુત્ર વિશાલની નીકળી અંતિમયાત્રા. કગથરાના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં જોડાયા વિજય રૂપાણી અને પરેશ ધાનાણી. તો ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તથા પૂર્વ સાંસદો પણ રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા, જ્યાં તેમણે ધારાસભ્ય લલિત કગથરાના પરિવારજનોને સાંત્વના પાઠવી. નવા શૈક્ષણિક સત્ર માટે અમદાવાદની 967 શાળાઓએ ફી કમિટી સમક્ષ એફિડેવિટ રજૂ કરી. સોગંદનામું કરનારી મોટાભાગની શાળાઓએ 10% ફી વધારો માંગ્યો હોવાની માહિતી. તો ફી કમિટી ટૂંક સમયમાં ફી વધારાની મંજૂરી આપે તેવી શક્યતા. સરકારે વેપારીઓ માટે જીએસટી ફાઇલિંગ પ્રક્રિયા વધુ સરળ બનાવી. વેપારીઓએ દર 2 મહિને 2 રિટર્ન ફાઇલ કરવા પડતા હતા, જેના સ્થાને હવે 1 જ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. વેપારીઓ માટે સહજ, સુગમ અને નોર્મલ રિટર્નનો અમલ 1 જુલાઈથી કરવા જીએસટી કાઉન્સિલે જાહેર કર્યું.
સીબીએસઈ વર્ષ 2020 ધોરણ 10 અને 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની વિચારણા કરી રહ્યું છે. નવી પેટર્ન પ્રમાણે ધોરણ 12માં 14 જેટલા વિષયમાં 20 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો ઉમેરાય તેવી શક્યતા, તો ધોરણ 10માં નાના પ્રશ્નોનો સમાવેશ થશે. સીબીએસઈએ આ પદ્ધતિને આખરી ઓપ આપ્યો. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં રાધાકૃષ્ણના વિગ્રહોને સુશોભિત કરી નૌકા વિહાર કરાવાયા. આ દરમિયાન ભગવાનને ચામર અને મયુર પંખ અર્પણ કરાયા. ઇસ્કોન મંદિર પાછળ પાણીનો મોટો પુલ બનાવી ભગવાનને 1 કલાક નૌકા વિહાર કરાવવામાં આવ્યું. આજે સાંજે પણ રાધાકૃષ્ણના વિગ્રહોની નૌકા વિહાર કરાવાશે. સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં હોબાળો. સ્થાનિક યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા હોબાળો. 7 દિવસ થયા હોવા છતાં યુવતીનો કોઈ પતો નહીં લાગતા હોબાળો. સ્થાનિક લોકોનું પોલીસ સાથે પણ ઘર્ષણ. મહિલાઓએ પોલીસ મથક ખાતે બેસીને ધરણા કર્યા. સુરતમાં સ્કૂલની ફી ઘટાડવા સામે લડત આપી રહેલા વાલીઓ માટે ખુશીના સમાચાર. એફઆરસીએ એસબી જૈન અને એલપી સવાણી સ્કૂલ સહિતની અનેક સ્કૂલની ફીમાં ઘટાડો કર્યો. વાલીઓએ એફઆરસીના નિર્ણયને આવકાર્યો. સુરતની ખાનગી સ્કૂલોમાં કરાવ ફીનો ઘટાડો. એસડી જૈન, એસએલપી સવાણી, પોદાર, જય અંબે જેવી ખાનગી સ્કૂલોની ફી નક્કી કરાઈ. વર્ષ 2017-18 અને 2018-19 ફાઇનલ ફી જાહેર કરાઈ. વધારે ફી લેનાર સ્કૂલોએ પરત કરવી પડશે ફી અથવા સરભર કરવી પડશે, તો સ્કૂલોને પણ અપાયો રજૂઆત કરવાનો મોકો. અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક ફ્લાઇટનું બાળમરણ. મુસાફરો ન મળતા ઇન્ડિગોની અમદાવાદ દોહાની ડાયરેક્ટ ફ્લાઇટ બંધ કરાઈ. અમદાવાદની 150 ફ્લાઇટ છેલ્લા 7 દિવસમાં 1 કલાકથી વધુ મોડી પડી, તો ડોમેસ્ટિક સેક્ટરમાં મુંબઈની નવી 2 ફ્લાઇટ સહિત 1 એરલાઇન દુબઈની ફ્લાઇટ શરૂ થશે. શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા 3 વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ 29 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો. હેલ્મેટ નહીં પહેરવા બદલ 14.43 કરોડ રૂપિયા દંડની વસૂલાત, તો ટ્રાફિકના સિગ્નલ ભંગ, નો પાર્કિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા માત્ર 4 નિયમ ભંગ બદલ 3 કરોડથી પણ વધુનો દંડ વસૂલાયો. વાહન ચાલક પાસેથી ચાલુ વર્ષના એપ્રિલ સુધીમાં કુલ 29 કરોડનો દંડ વસૂલાયો. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની બેઠક પહેલા વિવાદ થયો. નોમિનેટ સભ્યોને મીટિંગમાંથી બાકાત રાખતા વિવાદ વકર્યો. આચાર્ય મહારાજે નિમેલા પ્રતિનિધિઓને ન જવા દેવાતા પ્રતિનિધિઓ હાઈકોર્ટનો ઓર્ડર લઈને પહોંચ્યા બેઠકમાં. વડોદરામાં નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2ની કરાશે સફાઈ. 21મી મેના રોજ સફાઈની કામગીરી હાથ ધરાશે. સફાઈની કામગીરી દરમિયાન પૂર્વ દક્ષિણ વિસ્તારમાં રહેશે પાણી કાપ. નાલંદા, બાપોદ અને તરસાલીમાં પાણી કાપ. 21-22 મે સયાજીપુરા, માંજલપુરમાં નહીં મળે પાણી. જૂનાગઢના લોઢિયા વિસ્તારમાં 2 સગા ભાઈ પર જીવલેણ હુમલો કરાયો. 5 થી 6 લોકોએ ઘાતક હથિયાર સાથે કર્યો હુમલો. 1 ભાઈનું ઘટનાસ્થળે મોત, બીજા ભાઈને ગંભીર હાલતમાં ખસેડાયો હોસ્પિટલમાં. ફોટો પડાવવાને લઈને થયેલી મારામારી મોતમાં પરિણમી. બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો 1 આરોપી ફરાર થયો. ટોયલેટ જવાના બહાને પીએસઓને ચકમો આપી આરોપી થયો ફરાર. 1 વર્ષ પહેલા સોની બજારમાં થયેલી ચોરીનો આરોપી હતો. અમદાવાદના રાણીપમાં ભરત પટેલ નામના બ્રોકરે કરી આત્મહત્યા. દીવા એસપીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આરોપ. બિટકોઇનના હિસાબ બાબતે ત્રાસ અપાતો હોવાનો સ્યુસાઇડ નોટમાં કર્યો ઉલ્લેખ. અમદાવાદમાં બિટકોઇન બ્રોકરની આત્મહત્યા મામલે સ્યુસાઇડ નોટમાં લખેલા મોબાઇલ નંબરના આધારે સોશિયલ મીડિયામાં ડીવાયએસપી ચિરાગ પટેલનું નામ અને ફોટા સામે આવ્યા, તો ચિરાગ પટેલે તો ટેલિફોનિક વાત દરમિયાન આરોપો નકાર્યા. જોકે મોન્ટુ પટેલે પોતાનો ભાઈ હોવાનો સ્વીકાર કર્યો. સ્યુસાઇડ નોટમાં મોન્ટુ પટેલના નામનો પણ કરાયો ઉલ્લેખ. અમદાવાદ ભરત પટેલના આપઘાતને લઈને પરિવારજનોએ મચાવ્યો હોબાળો. ચિરાગ પટેલ હાય હાયના નારા લગાવ્યા. ડીવાયએસપી સામે કર્યા આક્ષેપ. બનાસકાંઠામાં પતિનો બદલો લેવા પત્નીના અપહરણનો પ્રયાસ. 3 વ્યક્તિઓ મહિલાને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. મહિલાને માર મારી ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ. બંને પક્ષોએ સામ સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં પૈસાની ઉઘરાણીથી કંટાળીને યુવકનો આપઘાત. કુબેરનગરના જી વોર્ડમાં યુવકનો આપઘાત. ઉઘરાણીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ. જૂનાગઢના તિરુપતિ અપાર્ટમેન્ટમાં યુવકની હત્યા. તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ. અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન. અન્ય એક શખ્સને ગંભીર ઇજા પહોંચી. અંબાજીમાં આદિવાસી મેળો બન્યો રક્તરંજિત. મેળામાં આદિવાસી યુવકની હત્યા કરાઈ. ગળાના ભાગે છરો મારી યુવકની કરાઈ હત્યા. મૃતક યુવક અમીરગઢનો રહેવાસી. ભરૂચના ચાંચવેલ ગામ નજીક પ્રેમી પંખીડાનો આપઘાત. વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવી ટૂંકાવ્યું જીવન. વાગરા પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં બાળકના જન્મતા જ માતાનું મોત. પ્રસૂતિ થયા બાદ શ્વાસ ચડતા નિપજ્યું મોત. લોહી નીકળવા છતાં તબીબોએ ધ્યાન ન આપ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ.
અમદાવાદના ઓઢવમાં અંબિકા પંપિંગ સ્ટેશન પર ગેસ ગળતરથી ચાર મજૂરોના મોત. સેફટીના સાધનો વગર કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂરો ગટર સાફ કરવા ઉતરતા થયા મોત. મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયા. ખેડાના માકવા ગામે લગ્નના વરઘોડામાં ડીજેના ટેમ્પો સાથે 10 વર્ષનું બાળક અથડાતા મોત. ટેમ્પોના ડ્રાઈવરે ટેમ્પો રિવર્સ લેતા 10 વર્ષના બાળકના માથાના ભાગે ઈજા થઈ. બાળકનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત. સાબરકાંઠા જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો યથાવત. ઈડરના ખોખાના મહાદેવ મંદિર નજીકથી મળી અજાણ્યા શખ્સની લાશ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી. કુવૈતના દરિયામાંથી માછીમારી કરી પરત ફરતા માછીમારો પર ફાયરિંગ. સમુદ્રી લૂંટારોએ લૂંટના ઇરાદે કર્યું ફાયરિંગ. નવસારીના માછીમારને ગોળી વાગતા સારવાર દરમિયાન નિપજ્યું મોત. અમદાવાદમાં 18 વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડરનો ભેદ ક્રાઇમબ્રાન્ચે ઉકેલી કાઢ્યો. એમપીના ચંબલથી મુનેશસિંહભાઈ ભદૌરિયાની ધરપકડ કરાઈ. પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી હત્યા કરી ફરાર હતો. મુનેશસિંહ પકડાયો તો ભત્રીજો નરેન્દ્રસિંહ ફરાર. સંબંધોમાં પ્રેમિકા સાથે બ્રેકઅપ થતા પ્રેમીએ પ્રેમિકા સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાની અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે વાડજમાં રહેતા ભાવિન ચક્રવર્તી નામના યુવકની ધરપકડ કરી. વડોદરામાં 8 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો. દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. વાઘોડિયાના મગનપુરા ગામની સીમાથી મળી શ્રમજીવી પરિવારની કિશોરીની લાશ. ઘટનાસ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્વોર્ડ. મોત પાછળનું કારણ અકબંધ. મોરબીના વાંકાનેરમાં એક વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ ઘરમાંથી 62 તોલા સોનાના ઘરેણા તેમજ રોકડ મળી કુલ 17 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. મોરબીના હળવદ પોલીસે જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડ્યા. રણમલપુર પાસેથી 6 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે આરોપી પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગર શહેરમાં પરિણીતાને જીવતી સળગાવવા મામલે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ. ઘર કંકાસમાં 2 મહિલાઓ અને 3 પુરુષોએ પરિણીતાને કેરોસીન છાંટી સળગાવી હતી. મોરબી જિલ્લા પોલીસ વડાએ એક પીએસઆઈને સસ્પેન્ડ કર્યા. નજીવી બાબતમાં સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ. ટંકારા પોલીસ મથકના વિસ્તારમાં વૃક્ષ પરથી મૃતદેહ મળી આવવાના બનાવમાં સસ્પેન્ડ કર્યાની ચર્ચા. દાહોદના ગોદી રોડ વિસ્તારમાં મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી. આગને પગલે મચી દોડધામ. સદનસીબે જાનહાનિ ટળી. સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલની સામે ચાલુ કારમાં લાગી આગ. સુરતથી ફરવા આવેલ પરિવાર ટ્રીટ રિસોર્ટ જતા હતા ત્યારે કારમાં આગ લાગી. કારમાં આગ બળીને ખાક. ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. અમદાવાદમાં અંકુશ ચારસ્તા પાસે ઇન્ડિકા કારમાં લાગી આગ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ડભોઈ તાલુકાના પારીખા ગામે ખેતી કામ કરતી વખતે ટ્રેક્ટરમાં લાગી અચાનક આગ. ગ્રામજનોએ કુવાના પાણીથી મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. ગીર સોમનાથમાં દીવના કેવડી વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. દીપડાને પકડવા વન વિભાગની ટીમ 1 સપ્તાહથી કામે લાગી હતી. ભાવનગરના રઘુકુલ વિદ્યાધામમાં ચાલતા દુર્ગા વાહિનીના શૌર્ય શિક્ષણ વર્ગની કઢાઈ શક્તિ યાત્રા. મહિલાઓ અલગ અલગ કપડામાં વેશભૂષા ધારણ કરી યાત્રામાં જોડાઈ. પંચમહાલના 10 વાહન ડીલરનો ટીસીઆર આરટીઓએ 7 દિવસ માટે મોકૂફ કર્યો. વાહન વેચાણના વેરિફિકેશન અને અપ્રુવલની પેન્ડન્સીના નિકાલ મુદ્દે ટીસીઆર મોકૂફ કરાયો. નીલગાય વચ્ચે આવી જતા કારને અકસ્માત નડ્યો અને કાર પલટી ખાઈ ગઈ. કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ. અંબાજીના દાંતા માર્ગ ઉપર નર્સરી નજીક અકસ્માત સર્જાયો. કાર અને મેક્સ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીને નડ્યો કારનો અકસ્માત. સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી. કારમાં બેઠેલા 7થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ. બનાસકાંઠાના વાવના સરકારી દવાખાનામાં મળી આવી એક્સપાયરી તારીખવાળી દવાઓ. સરકારના નાણાંથી ખરીદાયેલી દવાઓ લોકોને ઉપયોગી ન બનતા કચરામાં ફેંકાઈ. કચરામાં દવાઓ ફેંકાતા સ્થાનિકોમાં રોષ. બનાસકાંઠાના વડગામ તાલુકાના છનિયાણામાં મકાન પર ઝાડ પડ્યું. મકાનની અંદર રહેલા 6 લોકોનો આબાદ બચાવ. મકાનના આગળના ભાગને ભારે નુકસાન. સુરતમાં મહાવીર હિન્દી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના ગેરકાયદે પ્રવેશ મામલે 2 ટ્રસ્ટીઓની ધરપકડ બાદ જામીન પર છુટકારો. સ્કૂલમાં માત્ર ધોરણ 8 સુધીના પ્રવેશની જ પરમિશન છે. તેમ છતાં ધોરણ 9 અને 10માં 129 વિદ્યાર્થીઓને ગેરકાયદે પ્રવેશ આપ્યો હતો. સ્કૂલ સામે ડીઓએ નોંધાવી હતી ફરિયાદ.
અરવલ્લીના 116 ગામડાઓમાં પહોંચાડાઈ વીજળી, અન્ય 42 ગામડાઓમાં સાંજ સુધીમાં વીજળી આપવામાં આવશે. યુજીવીસીએલની 40 ટીમો કામે લાગી. અરવલ્લીમાં આવેલા વાવાઝોડામાં થયેલી તારાજીમાં અનેક ગામોની વીજળી ગુલ થઈ હતી. અરવલ્લીમાં વાવાઝોડાથી ભારે તારાજી, 20થી વધુ વૃક્ષો પડવાથી ઉમેદપુર કુડોલ ગોટા વચ્ચેનો રસ્તો બંધ, તંત્ર દ્વારા રસ્તો ખોલાય તેવી માંગ. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં રાધાકૃષ્ણના વિગ્રહોને સુશોભિત કરી નૌકાવિહાર કરાવાયો. આ દરમિયાન ભગવાનને ચામર અને મયુરપંખ અર્પણ કરાયા. ઇસ્કોન મંદિર પાછળ પાણીનો મોટો પુલ બનાવી ભગવાનને 1 કલાક નૌકાવિહાર કરાવવામાં આવ્યો. આજે સાંજે પણ રાધાકૃષ્ણના વિગ્રહોને નૌકાવિહાર કરાવાશે. 151 સભ્યોના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં મોરિસનની લિબરલ પાર્ટીને બહુમતી મળી. વિપક્ષી લેબર પાર્ટીના નેતા બિલ શોર્ટે પરાજય સ્વીકાર્યો અને રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે મોરિસને વિજયા માટે અભિનંદન પાઠવ્યા. ઓસ્ટ્રેલિયામાં થયેલી ચૂંટણીમાં અબજોપતિ ક્લાઇવ પામરે તેમની યુનાઇટેડ ઓસ્ટ્રેલિયા પાર્ટીના પ્રચાર માટે 282 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની તમામ 151 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા, પરંતુ તેનો એકય ઉમેદવાર જીતી ન શક્યો. 2013 બાદ ફરીથી ક્લાઇવ પામરને નિરાશા હાથ લાગી. વિશ્વની સૌથી ધનિક અને ચર્ચિત 7 વર્ષની બિલાડી ગ્રમ્પીનું મોત થયું. ગ્રમ્પી 10 કરોડ ડોલરની માલિક હતી. તે નાક અને ભ્રમર સંકોચવામાં હોશિયાર હતી. તેના મોતથી સોશિયલ મીડિયામાં લાખો લોકોએ શોક વ્યક્ત કર્યો. કેનેડાના વેનકુવરમાં મ્યુઝિયમ ઓફ એન્થ્રોપોલોજીમાં 250થી વધુ કઠપુતળીઓનું પ્રદર્શન યોજાયું, જેમાં દેશ વિદેશની વિવિધ સંસ્કૃતિઓ અને પહેરવેશ દર્શાવતી કઠપુતળીઓ જોવા મળી. 15 દેશની નવી જૂની કઠપુતળીઓ પ્રદર્શન માટે મુકાઈ હતી. ઈરાન સાથે તણાવની વચ્ચે અમેરિકાએ પર્શિયન ગલ્ફ પરથી જનારા વિમાનો પર હુમલાનું જોખમ વ્યક્ત કર્યું. તે પહેલા ઈરાને ચેતવણી આપી. તે ખાડી દેશોમાં અમેરિકાના જહાજોને બનાવી શકે છે સહેલાઈથી નિશાન, તો તે ક્રૂડની સપ્લાય માટે મહત્વપૂર્ણ જળ ડમરુ મધ્યને બંધ કરી શકે છે. માદુરોની હાજરીમાં ફરી એકવાર સેનાએ અમેરિકાને આપી ધમકી. માદુરોના અરાગુઆ રાજ્યના પ્રવાસ દરમિયાન સેનાએ પરેડ યોજી, જેમાં તેઓએ કહ્યું કે અમેરિકનો, તમે અમારા દેશ પર આક્રમણની ભૂલ ન કરશો. અમારા હાથમાં હથિયાર છે અને અમે જોઈ રહ્યા છીએ તમારી રાહ. ઓસ્ટ્રિયાની સંસદે કર્યો સ્કૂલમાં હિજાબ પહેરવાના પ્રતિબંધના બિલનો વિરોધ. એક મહિલા સાંસદ માર્ટા બેસમેન હિજાબ પહેરી સંસદ પહોંચ્યા. હિજાબનું પાલન કોઈપણ રીતે તેમની પ્રગતિ, વિકાસ અને જવાબદારીના વહનમાં અવરોધ પેદા ન કરતું હોવાનું તેઓએ કહ્યું. બ્રિટનના ડોક્ટરોએ ગર્ભમાં એક શિશુના કરોડરજ્જુની સારવાર કરી. શાર્પને 20 અઠવાડિયાના ગર્ભમાં જાણ થઈ કે શિશુના કરોડરજ્જુમાં તકલીફ છે. તેને લઈને કિંગ્સ કોલેજના ડોક્ટરે 3 કલાકની સર્જરીમાં કીહોલ ટેકનોલોજીથી શિશુની સમસ્યા દૂર કરી. ગર્ભમાં જ કરોડરજ્જુની સમસ્યાને દૂર કરવાનો આ પ્રથમ કેસ. ભગવાન બુદ્ધની 2563મી જન્મજયંતિ ઉજવાય. 112 દેશોમાં કરાઈ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી. ભારત અને ચીન સહિત 14 દેશોમાં રજા આપવામાં આવી. બિહારના ગયામાં પ્રાર્થના દરમિયાન 6 દેશના લોકો જોડાયા, તો હરિદ્વાર સહિત દેશની પાવન નદીઓમાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. ટ્રમ્પ થયા નરમ. વાહનો પરની આયાત ડ્યુટી 6 મહિના ટાળી. મેક્સિકો અને કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની આયાત જકાત પણ ટાળવામાં આવી. યુરોપ જાપાનથી આયાત થતી ઓટોમોબાઈલ ચીજ વસ્તુઓ પરનો નિર્ણય 6 મહિના ટાળી દેવાયો. ઉત્તર કોરિયામાં આમ આદમીનું જીવન બન્યું મુશ્કેલ. કિમ જોંગ ઉનના દેશમાં 1% પાસે ઇન્ટરનેટ નથી. 15% વસ્તી પાસે નથી સ્માર્ટફોન, પરંતુ ડેટા નહીં હોવાથી યુઝર્સ એપ નથી વાપરતા. સરકારે પાસ કરેલી એપ્સ જ મેળવી શકાય છે સ્થાનિક સ્ટોર્સ પરથી. ઇંગ્લેન્ડમાં બ્રિટિશ રોયલ નેવીના સૌથી મોટા અને શક્તિશાળી યુદ્ધ જહાજના HMS ક્વીન એલિઝાબેથના કેપ્ટન કોમોડોર નિક કુક પ્રિસ્ટને ફરજમાંથી મુક્ત કરાયો. કોમોડોર નિક કુક પ્રિસ્ટે રજાઓમાં સત્તાવાર મોટરકારનો કથિત દુરુપયોગ કરવા બદલ ફરજમાંથી મુક્ત કરાયા. ઈરાન સાથે સંકળાયેલા યમન બળવાખોરોએ કરેલા ડ્રોન હુમલાને પગલે બંધ કરી દેવાયેલી તેલની મુખ્ય પાઇપલાઇનને સાઉદી અરેબિયાએ ફરી શરૂ કરી. પૂર્વ પશ્ચિમ પાઇપલાઇન સંપૂર્ણપણે કાર્યરત હોવાનો સરકારી તેલ કંપનીનો દાવો. કોમોડિટી ઓપ્શનના ટર્નઓવરમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹60નો વધારો, તો ચાંદીમાં કિલો દીઠ ₹539નો ઘટાડો, તો તાંબુ અને સીસુના ભાવ ઘટ્યા, તો નિકલ એલ્યુમિનિયમ અને જસતના ભાવમાં વધારો નોંધાયો. ટીમ ઇન્ડિયાની ટીમ મેનેજમેન્ટને ખેલાડીઓને વર્લ્ડ કપ અગાઉ પ્રેક્ટિસને બદલે આરામ ફરમાવવાની સલાહ આપી. આઈપીએલમાં વર્લ્ડ કપની પરવા કર્યા વિના રમતા રહેલા ભારતીય ક્રિકેટરો હાલમાં પરિવાર સાથે રિલેક્સ થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર માણી રહ્યા છે વેકેશનની મજા.
આઈપીએલમાં ઇજાગ્રસ્ત બનેલા ભારતીય ઓલરાઉન્ડર કેદાર જાદવ ફિટનેસ ટેસ્ટમાં પાસ. જાદવની વર્લ્ડકપમાં રમવાની અનિશ્ચિતતાનો અંત આવ્યો. ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટમાં રાહતની લાગણી. જાદવને આઈપીએલની આખરી લીગ મેચમાં રમતા સમયે ઇજા પહોંચી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 12મા વન ડે વર્લ્ડ કપ માટે ઓફિશિયલ સોંગ રિલીઝ કર્યું. ગીતને સિંગર લોરિન અને બ્રિટનના રૂડીમેન્ટલ બેન્ડે તૈયાર કર્યું. સોંગ સ્ટેન્ડ બાયને 30 મેથી વર્લ્ડ કપની મેચ દરમિયાન સ્ટેડિયમમાં અને શહેરમાં વર્લ્ડ કપ સંબંધિત કાર્યક્રમમાં વગાડવામાં આવશે. સ્પ્રિન્ટર દૂતી ચંદે સમલૈંગિક સંબંધોમાં હોવાનો ખુલાસો કર્યો. જાહેરમાં આ વાતનો સ્વીકાર કરનાર તે ભારતની પહેલી એથલીટ બની. દૂતીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો. દૂતીએ જણાવ્યું કે તે પોતાના વતન ચાકા ગોપાલપુરમાં એક છોકરી સાથે રિલેશનશીપમાં. રાહુલ દ્રવિડે કહ્યું કે મિડલ ઓવર્સમાં વિકેટ લઈ શકે તેવા બોલર્સની હાજરીથી અન્ય ટીમની સરખામણીએ ભારતની વર્લ્ડ કપ જીતવાની તક વધી જાય છે. 30 મેથી ઇંગ્લેન્ડ ખાતે શરૂ થતા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સાથે ભારત પણ હોટ ફેવરિટ તરીકે મેદાને ઉતરશે. અક્ષય કુમાર સાઉથની સુપરહિટ હોરર ફિલ્મ કંચનાના હિન્દી રીમેક લક્ષ્મી બોમ્બમાં કામ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મમાં અક્ષય એક ટ્રાન્સજેન્ડર ભૂતના પાત્રમાં જોવા મળશે. લક્ષ્મી બોમ્બના પોસ્ટરને અક્ષય કુમારે તેના ટ્વિટર હેન્ડલ પર ફેન્સ સાથે શેર કર્યું. અરબાઝ ખાન લેજન્ડ મલયાલમ એક્ટર મોહનલાલ સાથે ફિલ્મ બિગ બ્રધરમાં કામ કરશે. આ ફિલ્મથી અરબાઝ ખાન મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કરશે. અરબાઝ ખાને ટ્વિટર પર ફોટો શેર કરતા લખ્યું કે ફિલ્મ માટે હું અત્યંત ઉત્સાહિત. સંજય લીલા ભણશાલીની ભાણી શર્મીન સહેગલ અને જાવેદ જાફરીનો દીકરો મિઝાન જાફરી મલાલ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું. ફિલ્મે સંજય લીલા ભણશાલીએ નહીં પરંતુ મંગેશ હડાવલેએ ડિરેક્ટ કરી. ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં મુંબઈમાં એક આઈટમ સોંગ રેકોર્ડ કર્યું. ગીત સાંભળતા જ ફિલ્મ કુરબાનીની ગીત લૈલાઓ લૈલાની યાદ આવી જશે. આ ગીતમાં પાકિસ્તાની યુવતીના પાત્રમાં રાખી સાવંત છે, જે પોતાની કાશ્મીરી યુવાનોને જિહાદના માર્ગે જવા પ્રેરિત કરે છે. જાનવી કપૂર ગુરુવારે ફિલ્મના શૂટિંગ માટે લખનૌ પહોંચી હતી. જાનવી કપૂર ગુંજન સક્સેનાની બાયોપિકમાં કામ કરી રહી છે. જોકે ખરાબ હવામાનને કારણે તે શૂટિંગ નથી કરી શકી શરૂ. હવામાન સ્વચ્છ થયા બાદ શૂટિંગ ફરીથી શરૂ થશે.